ચોમાસાની ઋતુમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. એમાં દાદરની વાત કરું તો ચોમાસામાં શરીરમાં અમુક જગ્યા પર અચાનક દાદર જોવા મળે છે. કયા કયા ભાગ પર દાદર થવાની શક્યતાઓ સૌથી વધારે છે? જો દાદર થઈ હોય તો અને દાદર ન થવા દેવી હોય તો આપણે શું કરવું જોઈએ, એ સરસ મજાની વાત આપણે કરવી છે. તો ચોમાસામાં ભેજનું પ્રમાણ વાતાવરણમાં સૌથી વધારે હોય અને આપણા શરીરમાં જ્યારે પરસેવો થાય અને ભેજ અને પરસેવાનું જ્યારે મિલન થાય અને આપણા શરીરની સાફ સફાઈ આપણે બરાબર ન રાખીએ ત્યારે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઊભી થાય છે. એમાં દાદર છે તે સૌથી વધારે જોવા મળે છે. તો શરીરના કયા કયા ભાગ પર દાદર થાય કે જેની શક્યતાઓ સૌથી વધારે છે કે આ ભાગ પર દાદર સૌથી વધારે જોવા મળે છે? તો પહેલું કે સ્ત્રી પુરુષોના પ્રાઇવેટ પાર્ટ પર દાદર વધારે જોવા મળે છે. અમુક લોકોને બગલમાં પણ દાદર વધારે જોવા મળે છે, અમુક લોકોને હિપ્સ પર, તો અમુક લોકોને સાથળ પર દાદર વધુ જોવા મળે છે, તો અમુક લોકો એવા પણ છે કે જેને ફેસ પર અને ગરદન પર દાદર વધારે જોવા મળે છે, અને અમુક લોકોને તો શરીરના કોઈ પણ ભાગમાં દાદર થતી જોવા મળે છે. તો આપણે એનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો સામાન્ય કે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થાય ત્યારે તમને દાદર થઈ હોય તો કે દાદર ન થઈ હોય તો તમારે અઠવાડિયામાં 2-3 વખત કડવા લીમડાના પાનથી સ્નાન કરવું જોઈએ. આ વસ્તુ તમે લોકો નથી કરતા, પરંતુ તમારે ભૂલા વગર કરવું જોઈએ, કારણ કે કડવો લીમડો છે તે એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે, એન્ટીફંગલ ગુણધર્મ ધરાવે છે, જેનાથી દાદર થવાની શક્યતાઓ ઘટી જાય છે અને જો તમને દાદર થઈ હોય તો તે ઝડપથી મટવા લાગે છે. તમારે રાત્રે 1 તપેલીમાં 3 ગ્લાસ પાણી લેવાનું છે, એમાં કડવા લીમડાના પાન નાખવાના છે, ઝાઝા પાન નાખજો અને એને ઉકાળજો, ત્યારબાદ એને આખી રાત રહેવા દેજો અને સવારે તમે જ્યારે નાવા માટે ડોલ ભરો છો એમાં એ પાણી નાખી દેજો અને એ પાણીથી સ્નાન કરજો. આનાથી તમને ખૂબ ફાયદો થશે. બીજું કે તમે નેચરલ કોઈ સાબુ તમને પ્રાપ્ત થઈ જાય તો લીમડાના રસમાંથી બનેલો લીમડાનો સાબુ વાપરજો અને બીજું કપૂરનો સાબુ વાપરજો. આ બે સાબુ વાપરવાથી પણ તમને લોકોને દાદરમાં રાહત જોવા મળે છે. હવે જે લોકોને વધારે શરીરમાં પરસેવો થતો હોય એવા લોકોએ દિવસમાં 2 વખત સ્નાન કરવાનું છે, કારણ કે જે 2 વખત સ્નાન કરશો એટલે તમને પરસેવો કે પરસેવામાંથી થતા કોઈ પણ ફંગલ ઇન્ફેક્શનો છે એમાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળે છે. હવે તમે લોકો ચોમાસામાં બૂટ પહેરતા હશો, ચપ્પલ પહેરતા હશો, એને ક્યારેય ભીના બૂટ કે ચપ્પલ હોય એને ક્યારેય પહેરવા ન જોઈએ. તો જો તમે ભીના ચપ્પલ કે બૂટ પહેરશો તો પણ તમને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઊભી થાય છે. આ ભૂલ તમે ક્યારેય કરતા નહીં. જે લોકો ટાઈટ જીન્સ પહેરે છે, જે લોકો ટાઈટ બેલ્ટ પહેરે છે, એવા લોકોને ખાસ વિનંતી કે તમે જેટલું આ પ્રકારનું ટાઈટ બેલ્ટ કે ટાઈટ જીન્સ કે ટાઈટ કપડાં પહેરશો એટલો જ પરસેવા થવાની શક્યતા ઊભી થશે અને પરસેવો અને ભેજનું જ્યારે મિલન થશે ત્યારે તમને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઊભી થશે, એમાં દાદર પણ થઈ શકે છે. તો આ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો કે તમે ટાઈટ કપડાં કે ટાઈટ બેલ્ટ ન પહેરતા. હવે તમે લોકો વરસાદની ઋતુ છે, ગમે ત્યારે વરસાદ આવે છે અને તમે ભીના થાવ છો તો તરત જ તમે કપડાં બદલી નાખજો. અમુક લોકો એવા છે કે કપડાં ભીના હોય એને સૂકવવાની રાહ જોવે, પંખો સ્પીડમાં કરે એટલે એ લોકોનું એવી માન્યતા છે કે આપણે ઝડપથી સુકાઈ જઈને કોરા થઈ જાય, પરંતુ આ માન્યતા તમારી ખોટી છે. તરત જ વસ્ત્ર બદલવા જોઈએ. ભીના કપડામાં ભેજ વધવાથી પણ ફંગલ ઇન્ફેક્શન વધે છે અને ચામડીના રોગો થાય, ઉપરાંત દાદર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. તમારે તમને થોડુંક પણ ખંજવાળ જેવું લાગે અને થોડી કંઈ તમને એમ લાગે કે અહીંયા મને રિંગ વર્મ થવાની શક્યતાઓ, ગોળ ચકેડા થવાની શક્યતાઓ ઊભી થાય છે, તો તરત જ તમારે નીમ તેલ અથવા કરંજ તેલ અથવા બે તેલ મિક્સ કરીને પણ તમે લગાડશો તો પણ તમને આ દાદર થઈ હશે, તો શરૂઆતમાં જ ઝડપથી મટવા લાગે છે. હવે વર્ષા ઋતુમાં એક સરસ મજાની વનસ્પતિ થાય, એનું નામ છે કુવાડિયો. હું કુવાડિયા વિશે સરસ મજાનો વિડીયો ટૂંક સમયમાં બનાવવાનો છું, પરંતુ આ કુવાડિયાના પાનનો રસ તમે દાદર પર લગાડશો દિવસમાં 2 વખત તો પણ તમને આ દાદર મટી જશે અને કુવાડિયાના
શીંગો આવે એના બીજનું ચૂર્ણ બનાવીને તમે એને લીંબુના રસ સાથે મિક્સ કરશો અથવા ખાટી છાશ સાથે મિક્સ કરશો અને સવાર સાંજ તમે દાદર ઉપર લગાડશો તો પણ તમને આ દાદર થઈ હશે તો એમાંથી મુક્તિ મળી જશે. તો આપણે વિડીયોમાં બે માહિતી જોઈ કે દાદર થઈ હોય તો અને દાદર ન થવા દેવી હોય તો તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ એ પણ તમને મેં માહિતી આપી દીધી છે. ખાસ કરીને વર્ષા ઋતુમાં તમારે મીઠાઈ છે, ફાસ્ટફૂડ છે, જંક ફૂડ છે, ઠંડા પીણા છે, બહારનું ભોજન છે, આ બધું બને એટલું અવોઈડ કરવું જોઈએ. કારણ કે આ જેટલું તમે ખાશો એટલા શરીરમાં વાયુના રોગો પણ વધે, શરીરમાં ફંગલ ઇન્ફેક્શનો પણ વધે અને આ પ્રકારના દાદર જેવા ઇન્ફેક્શનો પણ વધે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દાદર ચેપી છે તમને જો થઈ હોય તો તમારા ઘરમાં અન્ય લોકોને ન થવા દેવી હોય તો તમારા કપડાંને અલગ ધોવો, તમારા રૂમાલ અન્ય લોકો ન વાપરે એનું ધ્યાન રાખો, ટુવાલ પણ તમારો એક ને બે દિવસે તમારે ધોઈ નાખવા જોઈએ અને કપડાં ખાસ કરીને તમારે અન્ય લોકોની સાથે ન ધોવા જોઈએ. એનાથી પણ તમને જે દાદર જે ચેપી છે એ ચેપ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.